સુરત રન એન્ડ રાઇડર તેરના સહસંચાલક એવા વલસાડ જિલ્લાની દેગામ પ્રાથમિક શાળાના શિક્ષક અશ્વિન ટંડેલ વિદ્યાર્થીઓ સાથે ગિરનારની સાયકલિંગ પરિક્રમા કરી હતી. વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધન હેતુથી સાયકલિંગ એસોસિએશન જૂનાગઢ દ્વારા ગિરનાર સાયકલિંગ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ રેલવે સ્ટેશન સામેના સરદાર દરવાજાથી 45 જેટલા સાયકલ વીરોએ જય ગિરનારીના નાદ સાથે નિર્ધારિત માર્ગે પરિક્રમા આરંભી હતી. સ્પર્ધક તરીકે જોડાયેલા બાળકો, યુવાઓ, વડીલો અને બહેનોએ ખુશનુમા વાતાવરણ વચ્ચે ધીમા પણ અવિરત પેડલ સાથે 50 કિલોમીટર જેટલું સરળતાથી સાયકલિંગ કર્યું હતું. આ આહલાદક અનુભવમાં સુરત રન એન્ડ રાઇડર તેરના સહસંચાલક એવા વલસાડ જિલ્લાની દેગામ પ્રાથમિક શાળાના શિક્ષક અશ્વિન ટંડેલ અને તેમના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, કે જેઓ જૂનાગઢ સ્થિત કાર્યશાળામાં તાલીમ લઈ રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે શિક્ષક અશ્વિન ટંડેલે 75.75 કિલોમીટર અંતર સાયકલિંગ કરી આઝાદીના અમૃત મહોત્સવની આસ્થાસભર પ્રવૃત્તિ કરી હતી. આ માટે તેમણે જૂનાગઢમાં સાયકલ સુવિધા ઉપલબ્ધ કરાવનાર મિસ્ટર ઓનલી ઇન્ડિયન એવા પર્યાવરણ પ્રેમી મિત્રનો ગૌરવ સહ આભાર વ્યક્ત કર્યો હતો. તેમની સાથેના શાળાના વિદ્યાર્થીઓએ ક્ષમતા અનુસાર 5 કલાકમાં સાયકલિંગ પૂરી કરી હતી. અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત અને વન્ય જીવ સંરક્ષણ હેતુએ અમો જૂનાગઢ સાયકલિસ્ટ મિત્રો તેમજ જૂનાગઢના નાગરિકો મિત્રો સૌ ભેગા થઈને આજે ગિરનાર પરિક્રમા સાયકલિંગ પ્રવૃત્તિમાં જોડાયા. આ સંદર્ભે અમારો સૌને એક મેસેજ છે કે વન્ય જીવો અને પક્ષીઓ, પશુઓ એ તમામ આપણી પ્રકૃતિનો એક ભાગ છે. જેમ આપણે આપણા ઘરમાં સુરક્ષિત રહેવા ઈચ્છીએ છીએ, તેમ પશુ પક્ષીઓ અને વન્યજીવો પણ એમના પોતાના નિવાસસ્થાનમાં સુરક્ષિત રહે એ માટે આપણે પર્યાવરણનું જતન કરીએ, બને એટલા વાહનોનો ઓછો ઉપયોગ કરી સાયકલિંગ અપનાવીએ અને આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાં કાર્બન કન્ઝ્યુમ કરનારી કે કાર્બન ઉત્પન્ન કરનારી પ્રવૃત્તિઓ ઘટાડીએ, સ્વદેશી બનીએ અને સ્વચ્છતા જાળવીએ. એ જ મોટો સાથે અમે આજની આ પરિક્રમા પૂર્ણ કરી છે. બોલો જય ગિરનારી.